नमस्कार विद्यार्थी मित्रों, पराशर ग्रुप ऑफ स्कूल ला ऑनलाइन एजुकेशन में सर्व विद्यार्थी मित्रों हार्दिक स्वागत छे। विद्यार्थी मित्रों, आज नो आपरो विषय छे सामाजिक विज्ञान धोरण 6 पाठ नंबर 8 भारतवर्षनी भव्यता भाग नंबर 3। विद्यार्थी मित्रों, आपरे अगाउना लेक्चर नी अंदर प्राचीन भारत विषे घनी बड़ी चर्चाओं से करी गया था। अंतना लेक्चर नी अंदर वेपारी एमना द्वारा जे नवा मार्गों से एमनी बातों करी थी। एज प्रमाणे प्राचीन भारत में चित्रकला जे छे एनी बातों करी थी। एज प्रमाणे प्राचीन भारत नी अंदर थयेलो शिल्प स्थापत्य स्तूपो अने विहारो विषे जे छे એ ઘણી બધી ચર્ચાઓ જે છે એ આપણે કરી હતી। હવે આજે આપણે જે વાત કરવાની છે એ છે પ્રાચીન સમયની અંદર જે શરૂ થયેલી શિક્ષણ જે છે એ શિક્ષણ પદ્ધતિ અને આપણે જે અભ્યાસ કરવાના છે કે જે આપણને પ્રાચીન કાળથી પ્રાપ્ત થયેલો શિક્ષણનો વારસો। તો હડપ્પીય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગર વ્યવસ્થા જોતાં આપણે એમ કહી શકીએ कि भाई भारत देश की अंदर उच्च शिक्षण अने टेक्निकल शिक्षण 4000 वर्ष थी अपाई रही है एवं आपने लागतु जोवा मळे छे। आपणे अगाउ जोईने आव्या कि भाई हड़प्पीय जे संस्कृति जे छे एमनी नगर व्यवस्था जे छे ए सुव्यवस्थित आपणने जोवा मळती हती। तो आ सुव्यवस्थित नगर योजना जोता आपणे कही शकीए कि भाई भारत देश की अंदर પ્રાચીન કાળથી જ આ ઉચ્ચ શિક્ષણ અને સાથે સાથે ટેકનિકલ શિક્ષણ જે છે એ આપવામાં આવતું હશે। એ જ પ્રમાણે આપણે વાત કરીએ તો મોહેંજોદડો જે છે એ મોહેંજોદડોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષો જે છે એ આપણને પ્રાપ્ત થયા હતા। અવશેષો, અવશેષ એટલે કે જે પુરાતત્વવિદો જે છે કે જે જમીનની અંદર અલગ અલગ સ્થળ ઉપર ખોદકામ કરી વિવિધ પ્રકારની ચીજવસ્તુઓ પ્રાપ્ત કરે છે અને એની ઉપરથી ઇતિહાસ જે છે એ જાણતા જોવા મળે છે। તો આમ આ જે મોહેંજોદડોની જે શિક્ષણ સંસ્થા જે છે એના અવશેષો જે છે એ આપણને પ્રાપ્ત થયેલા જોવા મળે છે। અને આ સભ્યતા જે છે કે જેને કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે કે તેઓ કાંસુ બનાવવાની ટેકનોલોજી જાણતા હતા। આમ કહી શકાય છે કે ભાઈ પ્રાચીન સમયની અંદર આ રસાયણશાસ્ત્ર જે છે એનો વિકાસ થયો હશે, સાથે સાથે કિલ્લા, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્રનો વિકાસ જે છે એ આપણે દર્શાવતો જોવા મળે છે। એ જ પ્રમાણે પ્રાચીન સમયની અંદર જે થતું કાપડ વણાટ છે અને વહાણ વટાનો વિકાસ જે છે એ દર્શાવે છે કે ભાઈ યાંત્રિક ઇજનેરી તંત્ર જે છે એ હડપ્પીય સંસ્કૃતિના સમયથી જ ભારતની અંદર પાંગરતું હતું એવું આપણે કહેવામાં આવે છે। તો આમ વિદ્યાર્થી મિત્રો, આપણે કદાચ પ્રશ્ન પૂછાય પરીક્ષામાં કે મોહેંજોદડો સભ્યતા ખાલી જગ્યા સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી તો એનો જવાબ આવશે કાંસ્ય સભ્યતા તરીકે પણ ઓળખાતી હતી। એ પ્રમાણે મોહેંજોદડો જે છે એ ભારત દેશની અંદર ટેકનિકલ શિક્ષણ અને વિવિધ ઇજનેરી તંત્રો જે છે કે જે 4000 વર્ષ પહેલાં ભારતમાં હતું એ ઉસાથી કહી શકીએ। તો આપણે જે જોઈ ગયા કે ભાઈ મોહેંજોદડોની અંદર જે મળેલા જે અવશેષો છે શિક્ષણ સંસ્થાના, સાથે સાથે એ સભ્યતા જે છે એને આપણે કાંસ્ય સભ્યતા કહેતા હતા એટલે કે કાંસુ બનાવવાની ટેકનોલોજી જે છે તેઓ જાણતા હતા। તો આ ઉપરથી આપણે કહી શકીએ કે તેઓ જે છે એ રસાયણશાસ્ત્ર જે છે એનો વિકાસ પ્રાચીન સમયની અંદર થયેલો આપણને જોવા મળે છે। એ જ પ્રમાણે એ સમય દરમિયાન જે બાંધવામાં આવેલા વિવિધ પ્રકારના સ્થાપત્યો જેવા કે કિલ્લાઓ, મકાનો, સ્નાનાગર, રસ્તા, સિવિલ ઇજનેરી તંત્ર જે છે કે તેનો થયેલો વિકાસ
એ તમારે પ્રાચીન સમયની અંદર થતું કાપરવનાટ, એ તમારે વહાણવટાનો વિકાસ જે છે. તો આ બધી વસ્તુ ઉપરથી આપણે કહી શકીએ છીએ કે ભાઈ ભારત દેશની અંદર જે ટેકનિકલ શિક્ષણ અને વિવિધ ઇજનેરી તંત્રોમાં ભારત જે છે એ 4000 વર્ષ પહેલાં પણ આપણે પારંગત જોવા મળે છે. એ પ્રમાણે કહેવાય છે કે પ્રાચીન ભારતની અંદર શિક્ષણ આપતી 5 વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી તરીકે ઓળખવામાં આવે છે. તો આ જે વિદ્યાપીઠો જે છે એમના અવશેષો મળી આવેલા જોવા મળે છે. જેવી રીતે કે ઉત્તર પશ્ચિમ ભારતની અંદર જે ગંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા, આપણે સૌ લોકો મહાભારતની અંદર શકુની મામાનું પાત્ર જાણીએ છીએ. તો આ જે શકુની જે છે એ ક્યાંના, તો કહેવાય છે ગંધાર પ્રદેશના આપણને જોવા મળે છે. તો ઉત્તર પશ્ચિમ ભારતની અંદર જે ગંધાર ક્ષેત્ર જે છે કે ત્યાં આગળ જે તક્ષશિલા જે છે એ પ્રાચીન સમયની મહાન શૈક્ષણિક તીર્થસ્થાન તરીકે એને ઓળખવામાં આવતો હતો. અને આ જે તક્ષશિલા જે છે એ તક્ષશિલાની અંદર વિવિધ પ્રકારના વિષયો જે છે એ શીખવવામાં આવતા હતા. જેવી રીતે કે ત્યાં આગળ નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ હિન્દુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું હતું. એના સિવાય બીજા ઘણા બધા વિષયો જે છે એનું શિક્ષણ પણ જે છે એ આ તક્ષશિલાની અંદર આપવામાં આવતું હતું. એ જ પ્રમાણે આપણે જે અગાઉના ઇતિહાસની અંદર વિવિધ પાઠની અંદર વિવિધ પાત્રોનો અભ્યાસ કર્યો, જેવા કે પાણીની, ચાણક્ય, ચંદ્રગુપ્ત, જીવક, આ જે મહાન દાર્શનિકો જે છે કે જેઓએ પણ આ શિક્ષણ જે છે એ તક્ષશિલામાંથી એ લોકોએ પ્રાપ્ત કરેલું જોવા મળે છે. તો આમ આ ઉપરથી આપણે કહી શકીએ કે ભાઈ પ્રાચીન કાળની અંદર તક્ષશિલા જે છે એ એક શ્રેષ્ઠ શિક્ષણ આપતી સંસ્થા તરીકે એને ઓળખવામાં આવે છે. એવી જ બીજી સંસ્થા જેનું નામ છે નાલંદા વિદ્યાપીઠ. તો નાલંદા વિદ્યાપીઠ જે છે એ ક્યાં આવી છે, તો કહેવાય છે બિહારની અંદર એ શિક્ષણ સંસ્થા જે છે એ આપણને આવેલી જોવા મળે છે. અને આમ આ નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે જે સમ્રાટ હર્ષવર્ધન જે છે કે જેઓએ 100 જેટલા ગામો જે છે કે જેને દાનમાં આપેલા જોવા મળે છે. એ સમયકાળ દરમિયાન જે ચીની મુસાફર, ચીની દૂત તરીકે જેને ઓળખવામાં આવે છે એ યુએન સ્વાંગ જે છે કે જેઓએ પણ આ નાલંદા વિદ્યાપીઠની મુલાકાત જે છે એ લીધેલી આપણને જોવા મળે છે. તેઓએ પણ આપણા આ નાલંદા વિદ્યાપીઠની અંદર 5 વર્ષ રહીને બૌદ્ધ શિક્ષણ જે છે એ પ્રાપ્ત કરેલું જોવા મળે છે. અને આમ નાલંદા વિદ્યાપીઠની અંદર જે થઈ ગયેલા આચાર્ય જેવા કે શીલભદ્ર અને નાલંદા વિદ્યાપીઠની અંદર થઈ ગયેલા એવા જ મહાન એવા રસાયણશાસ્ત્રી નાગાર્જુન કે જેનું નામ આજે રસાયણ ક્ષેત્રની અંદર આપણે જોડાયેલું જોવા મળે છે કે જેઓએ લોકોને પહેલી વખત લો અને પારા જેવી વસ્તુની જે ઔષધિ તરીકે ઉપયોગમાં લેવાની વાતો જે છે એ જેઓએ કરેલી જોવા મળે છે. અને આમ આ પ્રમાણે નાલંદા વિદ્યાપીઠની અંદર પણ દેશ વિદેશથી જે વિદ્યાર્થીઓ જે છે એ અભ્યાસ કરવા માટે આવતા હતા. અને આમ આ જે નાલંદા વિદ્યાપીઠની અંદર પણ એક ધર્મગંજ નામનો વિશાળ પુસ્તકાલય જે છે એ પણ આવેલું જોવા મળે છે કે જેની અંદર ઘણા બધા જે છે પુસ્તકો જે છે એ રહેલા આપણને જોવા મળે છે. તો આમ આ નાલંદા વિદ્યાપીઠ પણ પ્રાચીન સમયની અંદર ખ્યાતનામ જે છે એ રહેલી આપણને જોવા મળે છે. એવી જ એક વિદ્યાપીઠ જેનું નામ છે વલ્લભી વિદ્યાપીઠ, કે ભાઈ ગુજરાતની અંદર 6th કે 7th સદીની અંદર આ વલ્લભી વિદ્યાપીઠ જે છે એ હોવાના પુરાવાઓ જે છે એ આપણને પ્રાપ્ત થયેલા જોવા મળે છે.
એ સમય દરમિયાન પણ આ વલ્લભી વિદ્યાપીઠની જે મુલાકાત જે છે એ યુએન સ્વાંગે લીધી હતી અને એમના વિશે ઘણું બધું લખાણ જે છે કે જેઓએ પોતાના પુસ્તકની અંદર જે છે એ લખેલું જોવા મળે છે અને એની ઉપરથી આપણે વલ્લભી વિદ્યાપીઠ જે છે એનો પ્રાચીન વારસો જે છે એનો ઇતિહાસ જે છે એ આપણે જાણી શકતા જોવા મળે છે અને આમ આ વલ્લભી વિદ્યાપીઠની અંદર પણ આ દૂર દૂરથી જે અનેક દેશ વિદેશથી વિદ્યાર્થીઓ જે છે એ વિવિધ પ્રકારની વિદ્યાઓ પ્રાપ્ત કરવા માટે આપણા ભારત દેશની અંદર આવતા જોવા મળે છે અને કહેવાય છે કે વલ્લભી વિદ્યાપીઠની અંદર પ્રવેશ મેળવવા માટે પ્રવેશિકા પરીક્ષા જે છે એ આપવી પડતી હતી જે પ્રમાણે સામાન્ય રીતે આપણે આજના યુગની અંદર જે મોટી મોટી શાળાઓની અંદર આપણે એડમિશન લેવા માટે જઈએ છીએ તો આપણે સૌએ જે પ્રવેશ પરીક્ષા જે છે એ આપવી પડે છે તો એવી જ રીતે આ વલ્લભી વિદ્યાપીઠની અંદર પણ જે વિદ્યાર્થીએ અભ્યાસ કરવો હોય તો એઓએ ફરજિયાત પ્રવેશ પરીક્ષા જે છે એ આપવી પડતી હતી ત્યારબાદ ત્યાંના આચાર્યો જે છે એ લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા આવી આધુનિક કક્ષાની શિક્ષણ પદ્ધતિ એ સમયે ભારતની અંદર પ્રવર્તમાન જોવા મળે છે અને આમ વલ્લભી વિદ્યાપીઠની અંદર હિન્દુ બૌદ્ધ અને જૈન આમ ત્રણેય ધર્મનું ચિંતન જ્યોતિષ ખગોળનું જ્ઞાન જેવી વિવિધ પ્રકારની વિદ્યાઓનું જ્ઞાન જે છે એ આપવામાં આવતું હતું એવી જ રીતે બંગાળની અંદર આવેલી વિક્રમશિલા ઓડંતપુરી નામની બે વિદ્યાપીઠો અસ્તિત્વમાં હતી અને એ વિદ્યાપીઠો પણ આ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી જોવા મળે છે અને ત્યાં આગળ ત્રણ માળના વિશાળ પુસ્તકાલયો જે છે એ પણ બનાવવામાં આવેલા જોવા મળે છે તો આમ આપણે કહી શકીએ છીએ કે ભાઈ ભારતનો શિક્ષણનો જે વારસો જે છે એ પ્રાચીન કાળથી આપણને ચાલી આવેલો જોવા મળે છે એ પ્રમાણે આપણે વાત કરીએ સિક્કા તો આપણને ખ્યાલ છે કે આજે આપણે સૌ પ્રાચીન ઇતિહાસ જાણવો હોય તો ખાસ કરીને આ પ્રાચીન ઇતિહાસ જાણવા માટેનું જો કોઈ મહત્ત્વનું અને અગત્યનું જો કોઈ સાધન હોય તો એ સિક્કા છે અને આ સિક્કા ઉપરથી જે તે સમયકાળ દરમિયાન જે તે પ્રદેશના લોકો જે છે એની સમૃદ્ધિ જે છે એ સમૃદ્ધિની જાણ જે છે એ આપણને થતી જોવા મળે છે અને આમ જે રાજા રજવાડાઓ પ્રાચીન કાળની અંદર જે શાસન કરી ગયા કે જેઓએ પોતાના સમયકાળ દરમિયાન અનેકવિધ ધાતુના સિક્કાઓ જે છે એ ચલણની અંદર આપણને મૂકેલા જોવા મળે છે જેમાં ખાસ કરીને કિંમતી ધાતુઓ જે છે જેવી કે સોનું ચાંદી જેવી કિંમતી ધાતુના સિક્કાઓ જે છે એ પણ પોતાના સમયની અંદર બહાર પાડેલા જોવા મળે છે તો આમ ભારતની અંદર સૌથી જૂના સિક્કા યાને કે ઈસવીસન પૂર્વે 5મી સદીની અંદર કે જેને પંચમાર્ક કોઈન તરીકે ઓળખવામાં આવે છે તો આપણને પરીક્ષાની અંદર પૂછાય કે ભાઈ ભારતના સૌથી જૂના સિક્કા ખાલી જગ્યા તરીકે ઓળખાય છે તો જવાબ આવશે પંચમાર્ક કોઈન અને આમ ત્યારબાદ ઇન્ડો ગ્રીક રાજાઓ જે છે કે જેઓએ વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા જે છે એ શરૂ કરેલા જોવા મળે છે કે જેની ઉપર જે રાજાઓ પોતાના શાસનકાળ દરમિયાન પોતાના પ્રદેશની અંદર જે સિક્કાઓ ચલણી તરીકે બહાર પાડતા હતા તો એ સિક્કાઓ ઉપર પોતાનું ચિત્ર જે છે એ ચિત્ર અથવા આકૃતિ જે છે એ પોતે દોરાવતા હતા અને પોતાના શાસનકાળનો સમયકાળ જે છે એનો ઉલ્લેખ જે છે એ ઉલ્લેખ પણ કરાવતા હતા અને આમ આવા સિક્કાઓ ઉપરથી કહી શકાય કે આજે આપણને પ્રાચીન સમયનો ઇતિહાસ જે છે એ જાણવામાં સૌથી વધુ મદદગાર જે છે એ આપણને આ સિક્કા રહેલા જોવા મળે છે બરાબર છે વિદ્યાર્થી મિત્રો એ પ્રમાણે સૌથી શ્રેષ્ઠ સિક્કા જે છે એ આપણને ગુપ્તકાળના જોવા મળે છે સમુદ્રગુપ્તના વીણા વાદન કરતા અને વ્યાઘ્ર પરાક્રમ ચંદ્રગુપ્ત પ્રથમના રાજા રાણીના અને ગરુડના ચંદ્રગુપ્ત દ્વિતીયના અને સિંહ વિક્રમ તથા ગરુડ ધ્વજના સિક્કા જે છે
એ અવશેષ તરીકે આપણને મોટા પ્રમાણની અંદર મળી આવેલા જોવા મળે છે. અને આ બધા જ સિક્કાઓ જે છે એ મોટે ભાગે સુવર્ણના આપણને જોવા મળે છે, જેનાથી જે તે સમયની ભારતની અપાર સમૃદ્ધિ જે છે એ સમૃદ્ધિની માહિતી આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. અને આમ ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશની અંદર ફૂલી ફાલી અને વિકસેલી જોવા મળે છે. અને આમ આ પ્રાચીન વારસા તરીકે મળેલી જે તે માહિતી જે છે એને ઉપરથી કહી શકીએ કે ભાઈ ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો જે છે એ આજે સમગ્ર વિશ્વની અંદર અદ્વિતીય સ્થાન જે છે એ ધરાવતો જોવા મળે છે. અસ્તુ.